સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં પ્રાંતિજ નગરપાલિકા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે મેરા દેશ મેરી મિટ્ટી અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો। પ્રાંતિજ શહેરમાં આવેલી નગરપાલિકાની જગ્યા ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ધ્વજવંદન પીએનઆર હાઈસ્કૂલ શિક્ષકના અને આમ આદમીના હસ્તે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળાના શિક્ષકગણ સહિત સાત્રોએ સેલ્ફી પોઈન્ટ જઈને મુઠ્ઠીભર માટી લઈને મેરા દેશ મેરી મિટ્ટીની પ્રતિજ્ઞા લીધી હતી અને આ કાર્યક્રમમાં શિલા ફલકમ તકતીનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, તેમાં વૃક્ષોની રોપણી કરવામાં આવી હતી અને અંતમાં ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરી આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। આયોજિત કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ મામલતદાર ડૉક્ટર જેનિલ શાહ, ભાજપ સાહેબ પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ શહેર મહામંત્રી ગિરીશભાઈ પટેલ, ધવલભાઈ રાવલ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, સંજય પટેલ, પૂર્વ પ્રમુખ ગીતાબહેન પટેલ, કુશવ બ્રહ્મભટ્ટ, પિયુષ પટેલ અને સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રાવલ, જેડેશટીવી, પ્રાંતિજ। આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આજે આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારની જે સરકાર દ્વારા જે આઝાદી મેરી મિટ્ટી મેરા દેશ કા ગામનો જે પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે એના અનુસંધાને આજે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજે આ કાર્યક્રમના માધ્યમથી આ સમગ્ર દેશની જનતા અને સમગ્ર વિસ્તારની જનતાને એક અહોભાવ પેદા થાય કે આજે આપણે આપણી માટીમાં જે માટીમાં આપણે જન્મ્યા છે એ માટીમાં જ એ આ દેશની અખંડિતતાની રક્ષા કરવા માટે આ દેશ એક રહે અને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આ દેશનો વિકાસ કરી રહ્યા છે અને વિકાસમાં બધા જ એમાં સહભાગી થાય, દેશમાં વન અને પર્યાવરણના માધ્યમથી આજે વૃક્ષારોપણ પણ કર્યું અને વૃક્ષારોપણના માધ્યમથી પણ પર્યાવરણનું પણ જતન થાય, એ સિવાય આજે આપણે દરેક વ્યક્તિના મનમાં એવી ભાવના થાય કે આપણે આ રાષ્ટ્રના વ્યક્તિ છે અને રાષ્ટ્રના જે વીર જવાનો પણ આ દેશની રક્ષા કરી રહ્યા છે ત્યારે આ દેશના જવાનોના માધ્યમથી આજે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને દરેકના મગજ મનમાં એક ફિલિંગ થાય કે આપણે રાષ્ટ્ર માટે શું કરી શકીએ અને શું કરવાના છે, એટલે આ યુવાનો અને બાળકો અહીંયા જે મોટી સંખ્યામાં હાજર રહ્યા છે ત્યારે આ ખૂબ સરસ કાર્યક્રમ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। આવનારા દિવસોમાં આ રાષ્ટ્ર ખૂબ વિકાસ પામે, આ રાષ્ટ્રને જે નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે કે આ રાષ્ટ્રને એક એવી ઊંચાઈ ઉપર પહોંચે કે આ સમગ્ર વિશ્વના દેશમાં ભારતની જે રીતે ગણના થઈ રહી છે એમ આવનારા દિવસોમાં પણ હજુ રાષ્ટ્ર વધુ વિકાસ કરે અને દરેક વ્યક્તિના મનમાં એક પ્રેરણા સ્વરૂપ થાય કે અમે પણ આ રાષ્ટ્રના સપૂત છીએ અને આ રાષ્ટ્રના બાળકો છીએ, આ રાષ્ટ્રના વ્યક્તિ છીએ અને રાષ્ટ્ર પ્રત્યે અમારી ભાવના છે અને રાષ્ટ્ર અખંડિત રહે અને ખંડિત ના થાય અને રાષ્ટ્ર સતત વિકાસ કરે એ માટે અમારા બધાની લાગણી છે।